મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસના ના એનસીઆરટી ના નવા અભ્યાસક્રમ મુજબના ગણિતના પ્રકરણ ત્રણ વિચલ સુરેખ સમીકરણ યુગમાં ગણી રહ્યા છે આજે આપણે સ્વાધી ત્રણ પોઈન્ટ ચારના ના પ્રશ્ન બે ના કૂટ પ્રશ્નો ગણીશું ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક છે કે આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગમાં બનાવો અને તેમનો ઉકેલ છે એ લોપની રીતે શોધવાનો છે પ્રથમ સમસ્યા આપણને આપેલી છે કે એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં એક બને છે જો માત્ર છેદમાં એક ઉમેરીએ તો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ એક દ્વિતીયાંશ બને છે તો તે અપૂર્ણાંક આપણે શોધવાનું છે પ્રથમ આપણે ધારણાઓ કરી અને આપણને જે બે શરતો આપેલી છે એ શરતો પરથી આપણે સમીકરણ બનાવીશું પ્રથમ આપણે ધારીએ કે અપૂર્ણાંકનો અંશ છે એ એક્સ છે અને અપૂર્ણાંક નો છેદ છે એ વાય છે એટલે અપૂર્ણાંક શું બનશે અપૂર્ણાંક બનશે x ના છેદમાં y વાય હવે અહીં આપણને બે શરતો આપેલી છે પ્રથમ શરત શું આપેલી છે અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા શું કિંમત મળે એક અંશ આપણે શું ધારેલો છે એક્સ એમાં એક ઉમેરશું તો શું મળે એક છેદ આપણે ધારેલો છે વાય એમાંથી એક બાદ કરીએ તો શું મળશે વાય ઓછા એક એટલે કે આપણને શું મળે ના છેદ માં વાય ઓછા એક બરાબર શું મળે આપણને એક મળે આપણે બતાવીએ એને એક્સ વત્તા એક છેદમાં વાય ઓછા એક બરાબર એક આપીએ તો અહીં વાય ઓછા એક છેદમાં છે એ બરાબરની બીજી બાજુ જાય તો ગુણાકાર પણ થાય અહીં બરાબરની જમણી બાજુએ એક છે એટલે એક સાથે ગુણાકાર કરીએ તો જે તે સંખ્યા એમ તેની છે એટલે કે બરાબર આપણને મળશે વાય ઓછા એક અહીં હજી ફરીથી સાદું આપીએ કે બરાબરની જમણી બાજુએ ફક્ત અચળ સંખ્યાઓ રાખીએ અને ડાબી બાજુએ છે બધા ચલ લઈ જઈ એટલે ને છે બજુ લઈ જઈએ એટલે x ઓછા વાય બરાબર શું મળે આપણને ઓછા એક ઓછા એક એટલે કે એક ઓછા વાય બરાબર આપણને મળશે ઓછા બે અને આપણે નંબર આપીશું સમીકરણ એક હવે આપણને બીજી શરત શું આપેલી છે કે છેદમાં એક ઉમેરીએ તો રૂપ શું મળશે એક દ્વિતિયાંશ અહીં ફક્ત છેદમાં આપણે ઉમેરવો કરવાનો છે અંશમાં કશું કરવાનું નથી એટલે છેદ એટલે વાય અને વાયમાં એક ઉમેરીશું તો શું મળે વાય વધતા એક એટલે એને સમીકરણના સ્વરૂપમાં આપણે દર્શાવવું હોય તો શું મળશે એક્સ ના છેદમાં વાય વધતા એક બરાબર એક દુતિયાંશ અહીં આપણે શું કરીશું અહીં આપણે ચોકડી ગુણાકાર કરીશું આ બે છે એને આ અંશ એક્સ સાથે ગુણીશું અને આ વાય વધતા એક નહીં તેની સાથે ગુણીશું આપણે એક સાથે ગુણીશું એટલે આપણને શું મળે બે એક્સ બરાબર વાય વધતા એક મળે અહીં વાય છે એને ડાબી બાજુએ લઈ જઈએ એટલે બે એક્સ ઓછા વાય બરાબર એક આ થયું સમીકરણ બે આપણે અડધો દાખલો છે એ પૂરો કર્યો આપણે શું કર્યું આપણને જે સમસ્યા આપેલી છે એ સમસ્યા પરથી આપણે સમીકરણો બનાવ્યા હવે આ સમીકરણનો આપણે ઉકેલ શોધવાનો છે ઉકેલ શોધવા માટે લોકની રીત લોકની રીતમાં આપણી પાસે બે સમીકરણો છે પણ એમાં શું કરીશું આપણે સમીકરણ એક છે એને બે વડે ગુણી અને સમીકરણ બે માંથી બાદ કરીશું હવે સમીકરણ પેલું સમીકરણ શું હતું એક્સ ઓછા વાય બરાબર ઓછા બે એને શું કરીશું આપણે એને બે વડે ગુણીશું અને બીજું સમીકરણ છે એ એમને રાખીશું બે એક્સ ઓછા વાય બરાબર એક હવે અહીં પેલા સમીકરણ ક્યુ લખીશું આપણે સમીકરણ બે લખીશું એટલે બે એક્સ ઓછા વાય બરાબર એક અને સમીકરણ એક ને બે વડે ગુણીએ એટલે શું મળે બે એક્સ ઓછા બે વાય બરાબર બે ગુણ્યા બે ઓછા ચાર મળે આપણને અહીં બાદ બાકી કરવાની છે એટલે નિશાની ફરશે બે એક્સ વધતા છે તો ઓછા બે વાય ઓછા છે તો વત્તા મળશે અહીં બે એક્સ બે વાય માંથી એક વાય જાય તો આપણને મળશે વાય અને ચાર માં એક ઉમેરે તો આપણને મળશે પાંચ એટલે આપણને વાય એટલે છેદ આપણને મળી ગયો શું છેદ મળ્યો આપણને પાંચ હવે આજે y બરાબર પાંચ કિંમત છે એ સમીકરણ સમીકરણ મૂકી દઈએ શું છે પાંચ બરાબર ઓછા બે તેથી એક્સ બરાબર શું મળે ઓછા બે વત્તા પાંચ અહીં ભૂલ છે વત્તા પાંચ નહીં પણ અહીં શું આવશે ઓછા પાંચ આવશે શું આવશે ઓછા પાંચ એટલે પાંચમાંથી બે જાય તો આપણને એક્સ બરાબર શું મળશે ત્રણ મળશે એટલે આપણે શું કર્યું પેલા સમસ્યા છે એ સમસ્યામાંથી પ્રથમ છે આપણે એના સમીકરણો બનાવ્યા અને લોપની રીતે છે આ સમીકરણોનો આપણે ઉકેલ શોધો છે હવે જે છેલ્લો જવાબ છે એ પણ લખી દઈએ આપણે તેથી સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ બરાબર ત્રણ મળે અને વાય બરાબર પાંચ મળે બીજું શું શોધવાનું છે આપણે અપૂર્ણાંક એટલે કે અપૂર્ણાંક શું મળે આપણને છેદમાં ત્રણ મળશે અહીં આ દાખલો છે એ તમે તમને બરાબર છતાં હજી એક આ જે છેલ્લો જવાબ છે એને આપણે હાઇલાઇટ કરી દઈએ આ રીતના જે કૂટ પ્રશ્નો છે એમાં સમીકરણ બનાવવું એ જ છે એ માથાકૂટ છે ત્યાં સમીકરણ બની જાય પછી દાખલા ઘણા બધા છે હવે પછીના વિડીયોમાં આ જે બીજો પ્રશ્ન છે એનો આપણે બીજો દાખલો ગણીશું ત્યાં સુધી આવજો દોસ્તો